નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ મિત્તલ ને તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાજકોટથી અમારા રિપોર્ટર રોનક ચરણ દાસ સાથે. વિરાણી સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ અંગે માહિતી અપાઈ. વિરાણી સ્કૂલના 500 વિદ્યાર્થીઓએ વોટ લખી મતદાન માટે જાગૃતિ ફેલાવી. ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓએ પરિવારજનોમાં 100% મતદાન માટે લીધા શપથ. વિદ્યાર્થીઓએ લોકોને મતદાન કરવા માટે કરી અપીલ. સમગ્ર ગુજરાતની અંદર 7મી મે ના રોજ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વિશ્વની સૌથી મહાન લોકશાહી એવા ભારત દેશની અંદર આ બાળકો છે એ ભવિષ્યના નાગરિકો છે. તેઓ જાગૃત નાગરિકો બને અને દેશની અંદર યથાયોગ્ય પોતાનું યોગદાન આપે તે હેતુથી જનજાગૃતિના ભાગરૂપે એક વિદ્યાર્થીઓએ 100 પોતાના ઘરમાં અને આસપાસના વિસ્તારમાં 100% મતદાન થાય અને લોકોમાં જાગૃતિ એ લોકો કેળવે એ હેતુથી જનજાગૃતિના ભાગરૂપે આજે બાળકોએ શાળાની અંદર શપથ લીધા હતા. તેમજ VOTE વોટની એક વિશાળકાય માનવ આકૃતિ છે એ તૈયાર કરી અને લોકોમાં મતદાન જાગૃતિનો સંદેશો છે એ ફેલાવ્યો. સર, તમે શું ખાસ કરી અને તમામ લોકો છે એ ચૂંટણી પછી છે એ ફરિયાદ કરતા હોય છે કે પણ કે આ વ્યક્તિ ચૂંટાઈ, આ પક્ષ આવવો જોઈએ, આ આવવો જોઈએ, તે આવવો જોઈએ. ખાસ કરી અને લોકો છે એ નિરુત્સાહના રહે, ઉત્સાહમય બની અને 100% મતદાન કરે તે જરૂરી છે. લોક સામે ન્યૂઝ ફરી મળીશું એક નવા સમાચાર સાથે.